અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી સૌથી પહેલા આપને અમારા વિડીયો મળી શકે. આભાર. આવી રીતે પોતપોતાનો ભાગ લઈ અને આવે છે, પણ યમુના નદી કિનારે આવે છે અને કૃષ્ણ પરમાત્મા સૌને શું કહેવાય. અરે મિત્રો, હા કાના, આ બપોરનો સમય થઈ ગયો છે, હા તો તમે કઈ ભાત લાવ્યા કે નહીં? લા લાવ્યા તમે કઈ? હા તો પડે છે બધાય, તો સાલો આપણે જમી લઈ. હાલો જમી લઈ. તો આવી રીતે યમુના નદીના કિનારે કૃષ્ણ પરમાત્મા અને બધા ગોવાળિયાઓ એને ટિફિન જમવા લાગ્યા છે, એના ભાત ખાવા લાગ્યા છે. પણ કેવી રીતે ભાત જમે છે? અરે મિત્રો, આજે તમે તમારા ટિફિન ની અંદર તમારા ભાત ની અંદર શું લાવ્યા છો? લાડવા લાવ્યો છો. શું લાડવા લાવ્યો? હા, તું મનસુખા મારી માટે લાડવા લાવ્યો? હા, તોય હું નહીં ખાઉં. કેમ? બધાને દે પેલા, પછી હું ખાય. પેલા તું લે ને. નહીં મનસુખા, તું બધા મિત્રો ને પેલા આપ. બેઠા બેઠા ગળે નહી હું. આખો ગઈ ને હું હું જોયા ખરા, નહીં નવાઈ નો લાડવો લેવો છે. અરે મનસુખા, તારી માએ લાડવા તો બહુ સરસ મજાના બનાવ્યા છે. એમાં કઈ નહીં વાંધો, ખાવાની પણ મજા આવી ગઈ છે. ના પાડી તો નાખતો મોઢામાં. અને યા, હું તારા માટે બરફી લાવ્યો છું. શું મારી માટે બરફી લાવ્યા છો? હા, તોય હું એકલો નહીં ખાઉં, બધાને દે. કડકતા ધીરાભાઈ નાથની ના લાગી તું ને? ગળે 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 લાગી.
અરે તારી બાઈએ પણ બરફી બહુ મસ્ત બનાવી. અરે કનૈયા, હું તો તારા માટે દહીંવડા લાવ્યો છું. અરે મોટા ભાઈ, તમે શું મારી માટે દહીંવડા લાવ્યા? હા તો પણ બધાને આપો, પછી હું ખાઈશ. અરે મોટા ભાઈ, જ્યાં સુધી નહીં ખાય ત્યાં સુધી હું પણ નહીં ખાઉં. અરે નાના ભાઈ, એને ન ખાવું હોય તો તો હું એને ખવડાવીશ. બહુ સારું, પણ એકલો તો નહીં ખાવ. આપ્યાને પેલા હું સાચી લઉં. મજા આવી લે. પણ ખોટું નહી લગાડવાનું. નહી હો, કઈ નહી, આપડે કોઈ ના લગાડતા. ગમે ગમે કઈ રહે, ગમે તે રહી, પણ મારે તો મજાક કરવાની ટેવ રહે. એટલે મારાથી ગમે તે બોલાય જાય, કોઈ મિત્ર ને જૂઠું ન લગાડવું. ઈ તારે કાલે હું ગમે બોલે નાકું રંધડ્યો એવો જ છે. ઈ ગમે તાર કાલે હું બોલે નકી નહીં. આની માં દહીં વડા જેવી જાડી એમ, અને એનો બાપ તો સુદામા જેવો હાવ દુબળો એમ છે. હો તો ખોટું ન લગાડતો, તારી વાત કરો, મારી નહીં. તો વારકેલ શેલ લેવાના તો પેલો ઉભો રહ્યો, ચવલ પણ ચાલુ કર્યો. હલો ખખડે, એવું આવ્યું પેલા? કીધું મને કઈ ખબર ના પડે, ખાવાનું ખબર પડે. એને તો ખાવા દે. હા બે બા. અરે મધુ મંગલ, મારે ઘરે આજ કોઈ નતું, રાતે બનાવ્યું. નહીં પણ કાકર તુલસી લગન ના કાલ ન્યા વહી જો, કાલ કેમ આવ્યો રમવા તમારે? ના ના, તો પછી તું ન્યા વહી ગયેલો હતો? હા ન્યા તુલસી લગન એમ બધા જમાડવાના હતા. આપડે રસોઈ ચાલુ થઈ ગઈ, મેં કીધું લેતો ના વાર હોય ધક્કો નહીં પાછો. તો પણ બધાને દે. હા આપી દો એક એક બબ્બે એમને એમ આપો. ઉભો થાને અધર મોટું કર, ઉભો થાને અધર મોટું કર, બસ ઉભો થાય, ઉભો થાને બબ્બે ફરજિયાત છે. તાર નામ ભરાઈ ગયો સુદામા કા બબ્બે? હું એ જ વિચાર કરતો. હા મેં કીધું હાલો બધા ડાયરેક્ટ ગયો હાલ છે.
બાબે બેસે ભાઈ માંગતા નહીં કોઈ એને આપો હવે એને આપો કોને તું તારા છે ખાઈ આ વધે મારે ખાવે છે હું તો કઈ લાવ્યો નથી બધા ઘરના નું મેં આજ ખાધું છે પણ તારા ઘર ની અંદર થી કોઈ દિવસ કઈ પણ મેં ખાધું નથી તો તું તારા ઘેરે જા તારા ઘેરે જે કઈ ખાવાનું હોય એ મારી માટે લઈને આવ તો હું જાવ અને લઈ આવું ભલે આવી રીતે કનૈયો મધુમંગલને કહેશે કે તું તારા ઘરેથી જા જે તેરે તારા બાઈએ બનાવ્યું હોય તે લઈ આવ અને આ બાજુ મધુમંગલ તેના ઘર તરફ જાય છે અને ત્યાં ન્યા કાંઈ ખાવાનું નહોતું પડ્યું અને મધુમંગલ ત્યારે સાસનું બોગડું ભરી અને ધીરે ધીરે સહેલો આવે છે અને કૃષ્ણ પરમાત્માને ત્યારે શું કહેવા લાગ્યો છે આ સાસ કનૈયાને દેવા જેવી નથી જો હું આ સાસ કનૈયાને આપીશ તો આખી જિંદગી મારે સાસ પીવાનો વારો આવે છે માટે લાય હું આ સાસ હું પી લઉં આવી રીતે મધુમંગલ સાસ પીવે છે અને એમાં સાસ નીચે ઢોળાય છે અને કૃષ્ણ પરમાત્મા ત્યારે સાસ સાટવા લાગ્યા છે અરે મધુમંગલ તારી આથી સાસ જો મને પીવા મળે તો મારી બુદ્ધિ સુધરી જાય એટલા માટે તારી આથી સાસ મેં પીધી છે આવી રીતે કૃષ્ણ પરમાત્મા ત્યારે અનેક લીલાઓ કરે છે અને સ્વર્ગના દેવતાઓ આ જોવે છે અને આ બાજુ બ્રહ્માજી વિચાર કરે છે કે કનૈયો પરમાત્મા છે કે સાધારણ દેવ એની પરીક્ષા કરું અને ગાયો વાસડાને બ્રહ્મલોકમાં લઈ જાઓ આવી રીતે બ્રહ્માજી વિચાર કરે છે પણ શું વિચાર કરે છે અરે આ કોઈ પરમાત્મા છે કે કોઈ સાધારણ દેવ છે આની પરીક્ષા તો મારે કરવી જ પડશે તો સારા આ બધા ગોવાળોને મારા બ્રહ્મલોકમાં લઈ જાઓ અને ગાયોને પણ બ્રહ્મલોકમાં લઈ જાઓ ગાયુ વાસડા જે દેખાતા ના તું ગાન લઈ આવ ભલે તો હમણાં જ લેવા જાવ છો અને હમણાં લઈને આવું છો આવી રીતે કૃષ્ણ પરમાત્મા જે બ્રહ્માજીએ ગાયો અલોપ કરી છે એ લેવા માટે ધીરે ધીરે કૃષ્ણ પરમાત્મા ચાલા જાય છે આવી રીતે કનૈયો ગાયો વાસડાને લેવા જાય છે પણ તેને ન જોતા કનૈયો પાછો આવે છે ત્યાં ગોવાળિયાઓને બ્રહ્માજીએ અદ્રશ્ય કરે છે અને બ્રહ્મલોકમાં જઈ ગાયોને વાસરું અને ગોવાળિયાઓને બ્રહ્મલોકમાં લઈ લીધા છે અને કનૈયો ત્યારે શું કહેવા લાગ્યો છે અરે બ્રહ્માજી પણ અત્યારે મારી કસોટી કરે છે પણ બ્રહ્માજીને ખબર નહી હોય બ્રહ્માજી એક ઢોસાનું રૂપ લઈ અને મારી પાછળ પડ્યા છે પણ એને ખબર નહી હોય કે હું તો પણ એનો પણ દાદો છું આ શું
આમાં કઈ સમજાતું ને? આ હસવું છે અમારા મહારાજા તો ગાજ્ય બેઠા છે. એલા સેવકો તમે કઈ ભાન ભૂલ્યા નથી ને? ભાન નથી ભૂલી ગયા ને? અરે ભાન તો તમારે ભૂલાઈ ગઈ છે. બા ગાય છે નગર હમણાં મારશું અમે. એટલે હું બ્રહ્મલોક નો રાજા છો ને તમે મારા સેવકો છો. અરે તું શાનો બ્રહ્મલોક નો રાજા? અમારા મહારાજા તો ગાજ્ય બેઠા ગાજ્ય. અરે આને મારવો પડશે, આ કઈ આમ નહીં સમજે. કેમ બેટા પસ્તાવો થાય છે ને? અરે પ્રભુ મને ક્ષમા કરો, મને મારી ભૂલ સમજાઈ ગઈ. હા તો જા, કોઈ દિવસ આવો અભિમાન ન કરતો.